સત્કેવલ વિદ્યા મંદિર સારસા. માયસેલ્ફ સજન કુમાર પ્રજાપતિ ફ્રોમ સત્કેવલ વિદ્યા મંદિર. ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 6, ટોપિક એક્ઝામ્પલ સેક્શન. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6ના આજે એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે અને કેટલાક એક્ઝામ્પલ વિશે જોઈ તેના રિપીટેશન રૂપે હોમવર્ક પણ કરવાનું રહેશે, તો દરેકે ધ્યાન રાખવું. ચલો તો આજના આ એક્ઝામ્પલ ટોપિકની સેશનની શરૂઆત કરી દઈએ. મિત્રો, આજનો પહેલો જે પ્રશ્ન જે છે એ આ મુજબ છે કે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. કોઈ પણ પદાર્થ હોય એમાં કાર્ય થતું હોય તો કાર્ય કેવું છે, ધન કાર્ય છે કે ઋણ કાર્ય છે, એ અગત્યનું છે. આપેલી રાશિઓ ધન છે કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવે. એના પરથી આપણે અહીંયા જે રાશિ છે એ રાશિ જે આપણને મળશે કાર્યની એ ધન છે કે ઋણ છે એ આપણે અહીંયા બતાવવાનું છે. હવે આના માટે આપણને કાર્ય વિશે માહિતી હોવી જોઈએ, કાર્યના સમીકરણ વિશે માહિતી હોવી જોઈએ, તો આપણને આ પ્રશ્નનો જવાબ ઇઝીલી આપણે કરી શકીએ. પહેલો પ્રશ્ન આપણને એમાં નંબર 1માં કીધું છે કે દોરડા સાથે બાંધેલી ડોલ છે એને કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. ચલો, હવે દોરડા સાથે એક ડોલ બાંધી છે અને ડોલને આપણે કૂવામાંથી બહાર કાઢીએ છીએ અને માણસ કામ કરી રહ્યો છે અને માણસે ડોલને કૂવામાંથી બહાર કાઢે છે, તો આ દરમિયાન થયેલું કાર્ય કેવું હશે? મિત્રો, આપણે જાણીએ છીએ કે કાર્ય WB શું છે, FD cos θ, રાઈટ? જ્યાં થીટા શું બતાવે છે, F એટલે કે બળ અને D એટલે કે સ્થાનાંતર વચ્ચેનો ખૂણો બતાવે છે. હવે આપણને એકમાં એવું કહ્યું છે કે આપણે અહીંયા જે કાર્ય છે કેવું હશે, તો આપણે કહી શકીએ કે અહીંયા જે મળતું કાર્ય છે એ ધન છે. કેમ ધન છે? કારણ કે ડોલ પર લાગતા બળની દિશામાં જ તેનું સ્થાનાંતર થાય છે. એટલે કે ડોલને આપણે બળ લગાવીએ છીએ ક્યાં તરફ? ઉપર તરફ લગાવીએ છીએ. ડોલ પાછી આવે છે ક્યાં? ઉપર તરફ આવે છે. એટલે કે નીચેથી ઉપર તરફ આવે છે, તેનું સ્થાનાંતર પણ કઈ દિશામાં છે? જે દિશામાં બળ લગાડે છે એ દિશામાં જ છે. દેટ મીન્સ કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? શૂન્ય આવે, કારણ કે બંને સમાન દિશામાં છે. તો cos થીટા શૂન્ય એટલે શું મળશે? 1. તો W બરાબર FD cos 0 ઇઝ ઇક્વલ ટુ F×D. અને W બરાબર F×D પરથી આપણે કહી શકાય કે અહીંયા આપણને કાર્યની દિશા કેવી મળે છે? ધન જોવા મળે છે. તો પહેલા કિસ્સાની અંદર આપણને મળતું કાર્ય કેવું મળ્યું? ધન જોવા મળ્યું. ગોટ ઇટ? ખ્યાલ આવી જાય છે. ઓકે, ચાલો નંબર 2 પર જઈશું કે નંબર 2માં આપણને કહ્યું છે કે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ થયેલું કાર્ય, મતલબ કે જ્યારે આપણે ડોલને ઉપર તરફ ખેંચી રહ્યા છે બળ આપીને અને કાર્ય થઈ રહ્યું છે, આ દરમિયાન ગુરુત્વાકર્ષણની વડે થયેલું કાર્ય કેવું હશે? તો ઓબ્વિયસલી ગ્રેવિટી ક્યાં લાગે છે? અધો દિશામાં. અને આપણે ડોલને ખેંચી રહ્યા છે ઉપર ઉધ્વ દિશામાં. દેટ મીન્સ કે ડોલનું સ્થાનાંતર ઉધ્વ દિશામાં છે, એટલે કાર્ય કઈ દિશામાં છે? આ દરમિયાન આપણા દ્વારા થતું કાર્ય છે ઉધ્વ દિશામાં છે અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ક્યાં છે? અધો દિશામાં. દેટ મીન્સ કે એની વિરુદ્ધ દિશામાં છે. તો કાર્ય કેવું હશે? ઋણ હશે. આપણે લખી શકીએ, દેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ 180. ત્યારે ડબલ્યુ બરાબર FD cos θ. થીટા જગ્યાએ મૂકીશું 180. તો ડબલ્યુ બરાબર શું મળશે? cos 180 એટલે -1, કારણ કે 90 પણ ક્યાં વિરુદ્ધ દિશામાં લાગશે ને. તો ડબલ્યુ બરાબર F −F×D. તો આપણને અહીંયા આના પરથી મળતું કાર્યનું મૂલ્ય નેગેટિવ એટલે કે ઋણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે આપણને બીજા કિસ્સામાં કાર્ય ઋણ જોવા કેમ મળ્યું? એનું કારણ શું છે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે, ત્યારે આપણે ડોલનું સ્થાનાંતર છે એ ઉધ્વ દિશામાં થાય છે, માટે થતું કાર્ય આપણને ઋણ જોવા મળશે. સી, એટલે કે ત્રીજા નંબર પર આપણે કહ્યું છે કે ઢળના સમતલ પર લપસતા પદાર્થ ઉપર, એક ઢળતું સમતલ છે અને સમતલ ઉપર કોઈ પદાર્થ લપસી રહ્યો છે, તે પદાર્થ ઉપર ઘર્ષણ વડે થયેલું કાર્ય કર્યું છે. ઓબ્વિયસલી ઘર્ષણ બળ તો હંમેશા કેવું હોય? નેગેટિવ જ આપણે જાણીએ છીએ, રાઈટ? એ ગમે પછી સપાટી ગમે તેવી હોય પણ મનમાં લાગતું ઘર્ષણ કેવું હોય? હંમેશા નેગેટિવ જ, કારણ કે એને એની દિશાનો વિરોધ કરે છે ઘર્ષણ બળ. એટલે કેવું હોય? ઋણ મળે. દેટ મીન્સ કે ઘર્ષણ બળ થયેલું કાર્ય આપણને કેવું મળે? નેગેટિવ મળે, જે આપણે આપેલ થિયરી પરથી આસાનીથી કહી શકીએ. તો લખીશું કે આ કિસ્સામાં થતું કાર્ય કેવું છે? ઋણ છે, કારણ કે પદાર્થનું સ્થાનાંતર એ ઘર્ષણ બળની વિરુદ્ધ છે. માટે થીટા બરાબર 180, ડબલ્યુ બરાબર cos 1 એટલે મૂકીશું તો FD cos 180, ડબલ્યુ બરાબર −F×D જોવા મળે. તો અહીંયા થયેલું કાર્ય આપણને નેગેટિવ જોવા મળે છે, એટલે કે ડબલ્યુ બરાબર શું મળશે? −F×D જોવા મળશે. તો ત્રીજા નંબરના કિસ્સાની અંદર આપણને મળતું કાર્ય એ નેગેટિવ ઋણ જોવા મળે છે. ચોથો કિસ્સો જોઈએ કે ખરબચડા સમક્ષિત સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ થતું કાર્ય. અમે તો સમજો કે સમતલ છે પણ કેવું છે? ખરબચડું છે, સમક્ષિત છે, કોઈ ઢળબળ નથી પણ કેવો છે? ખરબચડું. હવે એના ઉપર સમાન રીતે ગતિ કરતો કોઈ પદાર્થ છે, એ પદાર્થ આપણે બળ લગાડીએ છીએ, તો એ બળ લગાડતા થતું કાર્ય કેવું હશે? તો ઓબ્વિયસલી કે આપણે કહી શકીએ કે અહીં સમતલ ઉપર આપણે જે કાર્ય કરીએ છીએ, એ સમતલ ઉપર જે કાર્ય થઈ રહ્યું છે, પદાર્થ એ પદાર્થને
કેવું છે, એક જે દિશામાં આપણે બળ લગાડી છે એ દિશામાં પદાર્થ, એ દિશામાં પદાર્થ સ્થાનાંતર કરી રહ્યો છે. દેટ મીન્સ કે અહીંયા મળતું કાર્ય કેવું મળશે, ધન જોવા મળે છે. લખીશું કારણ કે ખરબચ રસ્તા પર સમાન વેગથી ગતિ કરવા બાહ્ય બળ લગાવવું પડે અને પદાર્થનું સ્થાનાંતર બાહ્ય બળ છે એ દિશામાં જ જોવા મળે છે. દેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળશે, એટલે કે ડબલ્યુ બરાબર એફ ડી કોસ ઝીરો. તો ડબલ્યુ કેટલું મળશે આપણને, એફ ઇન્ટુ ડી, એટલે કે ધન જોવા મળે છે. તો ચોથા કિસ્સામાં આપણને કાર્ય કેવું મળ્યું, ધન જોવા મળે છે. નેક્સ્ટ કે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ થતું કાર્ય. મિત્રો હવે સાંભળો, અહીંયા આગળ આપણને એક લોલક આપ્યું છે, સોરી દોલક, હવે એ લોલકની અંદર દોલક શું કહી રહ્યું છે, દોલક જે છે એ દોલન કહી રહ્યું છે. હવે એ લોલકને સ્થિર કરવું છે તો એ સ્થિર થશે માત્ર ને માત્ર હવાના બળ, હવા દ્વારા. તો હવા દ્વારા એના પર બળ લાગતું કાર્ય કેવું હશે, ઓબ્વિયસલી કે એ હવા દ્વારા લાગતું અવરોધક બળ આપેલા લોકની દિશાને કેવું હશે, નેગેટિવ હશે. દેટ મીન્સ કે ગતિનો વિરોધ કરતું હશે. એટલે આપણને ડાયરેક્ટલી કહી શકીએ કે માટે અહીંયા થતું કાર્ય ડબલ્યુ આપણને કેવું જોવા મળે, તો અહીંયા થતું કાર્ય ડબલ્યુ આપણને નેગેટિવ જોવા મળે. એટલે કે ડબલ્યુ બરાબર શું મળશે, માઇનસ જોવા મળશે. એટલે કે અહીંયા થતું કાર્ય એ ઋણ જોવા મળે છે. તો આપણે અલગ કિસ્સાની વાત કરી, 1 2 3 4 5, એમાં આપણે દરેક માટે મળતું કાર્ય કેવું મળશે એના વિશે માહિતી મેળવી. ચલો આઈડિયા આવી ગયો. ઓકે, આપણને થિયરીની કોઈ રિપીટેશન કરાવે છે, એકવાર આપણને પ્રેક્ટિસ કરાવે છે એવું એક્ઝામ્પલ છે, તો બધાને એમાં આવડશે એવો છે. ચલો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું, કે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને અહીંયા રકમ એવી આપેલી છે કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ છે. એટલે કે પ્રારંભની વાત કરીએ ત્યારે સ્થિર રહેલો એક 2 kg દળનો પદાર્થ છે જે પહેલાં સ્થિર છે. હવે એ પદાર્થને આપણે 7 ન્યૂટન જેટલા ક્ષમક્ષિતિ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણ સાથે ગતિ કરાવીએ છીએ. કારણ કે ઘર્ષણ તો લાગશે, કારણ કે ટેબલ પર મૂકે છે, કોઈ પણ સપાટીમાં મૂકીશું. હવે આ સ્થિર રહેલા પદાર્થને આપણે 7 ન્યૂટન જેટલું બળ આપીએ છીએ અને એને આપણે ગતિ કરાવીએ છીએ. તો આપેલી ગણતરી કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. એટલે આપણે નીચેની કેટલીક અગત્યની, જે આપણે નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે એના પરથી આપણે ગણતરી કરી અને બતાવવાનું છે કે અર્થઘટન કરીને કે હા, કે અહીંયા કંઈક આપણને આવું જોવા મળે છે. તો શું છે, ચાલો જોઈએ. તો આપણે પહેલાં તો આવું જે પ્રશ્ન આપ્યો હતા, આપણે જે જે આપણને આપ્યું એ આપણે એક વચન લખી નાખીશું. પહેલાં આપણને આપ્યું છે દળનો પદાર્થ, તો દળનો પદાર્થ કેટલો આપ્યો છે, 2 kg. તો દળ લખીશું દળ એમ બરાબર 2 kg. ત્યારબાદ આગળ જઈશું તો આપણને બળ આપ્યું છે, તો બળ આપ્યું છે એફ બરાબર 7 ન્યૂટન. તો લખીશું એફ બરાબર 7 ન્યૂટન. ચલો બંનેના એકમ સરખા છે એટલે વાંધો નથી આવતો. આગળ જે આપણને કહ્યું છે કે ગતિક ઘર્ષણાંક આપણને આપ્યો છે, ગતિક ઘર્ષણાંક મિત્રો, હવે ગતિક ઘર્ષણાંકનો સિમ્બોલ શું આવે, મ્યુ. લખીશું મ્યુ બરાબર 0.1, બરાબર છે. હવે આપણને સુધારણ શું કહ્યું છે, નંબર 1 એમાં આપણને કહ્યું છે લગાડે બળ વડે થતું 10 સેકન્ડ થયેલું કાર્ય. એટલે આપણને પહેલાં માટે ટી આપ્યું, ટી બરાબર આપ્યું છે 10 સેકન્ડ, અને કાર્ય ડબલ્યુ શોધવાનું છે. ચલો પહેલાં માટે આપણે આટલી વસ્તુ લખી છે, લખી નાખી કે આપણને આટલું આટલું આપ્યું છે અને આપણે આ શોધવાનું છે. ઓકે ચલો હવે મારે શું શોધવાનું છે, ચલો ભાઈ એના પર જઈએ. તો આપણે લાવવાનું છે કાર્ય. હવે કાર્ય લાવવું છે મારે, તો કાર્ય લાવવા માટે મારે સૂત્ર શું છે, ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. વોટ ઇટ, હવે બળ તો મારી પાસે છે પણ સ્થાનાંતર મારી પાસે છે નહીં, એટલે મારે શું કરવું પડશે, સ્થાનાંતર શોધવું પડશે. ચાલો સ્થાનાંતર શોધી કાઢીએ. તો સ્થાનાંતર શોધવા માટે આપણે જાણીએ છીએ કે અંતર બરાબર વેગ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ નથી તો આપણે એ ફોર્મ્યુલાને એપ્લાય કરી શકીએ નહીં. તો બીજી કઈ ફોર્મ્યુલા વાપરીએ તો આપણને અંતર મળે, આવું વિચારવાનું, એટલે આપણને ઇઝીલી આઈડિયા આવી જાય. તો અંતર માર લાવવા માટે મારે જે વેગની મેં ફોર્મ્યુલા વાપરી એ તો અહીંયા સોલ્વ થતી નથી, તો એ પણ નહીં આવે. તો બીજી કઈ વેલ્યુ આવે છે, તો હા બીજું મારી પાસે એક વેલ્યુ છે કે હા, કે અંતર એસ બરાબર સૂત્ર છે, મારી પાસે સૂત્ર છે કે વી અથવા પ્રારંભિક વેગ યુ વત્તા 1/280 square, યુ 0 વત્તા 1/280 square. ચલો તો યુ 0 એટલે શું બતાવે, પ્રારંભિક વેગ બતાવે, સાઠળ બતાવે, એ તો 0 જ છે. કારણ કે આપણે મૂકી દઈશું અહીંયા આગળ 0 1/280 square. ચલો આપણને મેં પ્રવેગ એ આપ્યો છે, તો આપણને અહીંયા પ્રવેગની વેલ્યુ આપણને આપી નથી, એટલે આપણે પ્રવેગ શોધવો પડે. ઓકે તો પ્રવેગ શોધીશું, એટલે પ્રવેગ લાવવો પડશે. હવે આ સમીકરણ દ્વારા આપણે જો શોધવું હોય આપણે પ્રવેગ શોધવો પડે, એટલે આપણે હમણાં આ સમીકરણની બાજુ મૂકી દઈએ. ચલો હવે પ્રવેગ લાવવો પડશે, તો પ્રવેગ લાવવા માટે શું કરવું પડે, તો એ બરાબર v/t. અગેન v તો છે નહીં, એટલે ચલો પ્રવેગ એ બરાબર v/t આપણે સોલ્વ કરી શકતા નથી. બીજું કોઈ સમીકરણ આપી શકીએ, તો એફ બરાબર એમ એમાં એ આવે છે, તો મૂકી દઈએ એફ બરાબર એમ એમાં, એમાં મારા પાસે એમ પણ છે અને એફ પણ છે, તો એ મળી જાય યસ. એટલે આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું છે. તો પ્રવેગ એ બરાબર લખીશું એફ બાય એમ, એફ આપણને આપેલું છે 5.04, એમ આપણને આપ્યું છે 2 kg, તો આપણને એ મળી ગયો યસ. હવે આ એને આપણે આપેલા એસના સમીકરણમાં એમ મૂકી દઈએ, તો આપણને શું મળશે, એસનું મૂલ્ય મળી જશે. રાઈટ, કેટલું મળ્યું, 126 મીટર જોવા મળે છે. ટાઈમ તો આપણને આપેલો જ છે, રાઈટ. ચલો હવે એસ મળી ગયો યસ. હવે મારે ફાઇન શું કરવાનું છે, કાર્ય. તો લખીશું કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસ, એફની વેલ્યુ આપણને ખબર છે, એસ આપણને અહીંયા મળી ગયા છે, મૂકી દઈએ તો આપણને થતું કાર્ય મળી જાય, રાઈટ.
નંબર વન સોલ્વ થઈ ગયો. નંબર ટુ પર જઈએ કે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. હવે ઘર્ષણ આપતા થતું કાર્ય, તો ઘર્ષણ બળ વડે શું કાર્ય? મતલબ કે હવે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો હોય, એ પદાર્થ ગતિ કરતો હોય, તેને ઘર્ષણ બળ કેવું લાગે? એની વિરુદ્ધ દિશામાં લાગે ને. મતલબ કે ઘર્ષણ બળ અહીં બળ કેવું લેવાનું? નેગેટિવ લેવાનું. તો ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસ પરથી, તો એફને લખીશું માઇનસ ઇન્ટુ એસ. હવે ઘર્ષણ બળ અહીં આપણે ઉપયોગ કરવાનું છે, કે આપણને આપી શકો તો આપણને ઘર્ષણ બળ આપણે આગળ જે આપણને જે અહીંયા બળનું વેલ્યુ આપી છે, એના માટેનું જે ઘર્ષણ બળનું વેલ્યુ આપણને આપી છે, આપણને કેટલી આપી છે? તો ચાલો નોટ ડાઉન કરીએ. ચલો, તો હવે ઘર્ષણ બળ આપણી પાસે છે ના, આપણી પાસે બળ છે પણ ઘર્ષણ બળ છે નહીં. અંત તો મળી ગયું છે. તો ઘર્ષણ બળ શોધવું છે, તો મારે હવે કયું સમીકરણ આપું તો મને ઘર્ષણ બળ મળે? હવે જાણીએ છીએ કે આપણને ગતિ ઘર્ષણ આપેલું છે. તો સમીકરણ છે ઘર્ષણ બળ એફ બરાબર મ્યુ એસ ઇન્ટુ એન, બરાબર, સોરી, મ્યુ ઇન્ટુ એન. તો ચલો, એમ મ્યુ એમના એમ એન. હવે એન આપણી પાસે છે લંબપ્રતિક્રિયા બળ નથી, પણ આપણે જાણીએ છીએ કે એન બરાબર શું કહે? એમ ઇન્ટુ જી. તો ચલો, મ્યુ છે, એમ છે, જી છે, મૂકી દઈએ તો આપણને ઘર્ષણ બળ મળી ગયું. યસ, હવે આ ઘર્ષણ બળનો આપણે અહીંયા ઉપયોગ કરી લઈશું, એટલે આપણને ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય મળી જાય. જો નેગેટિવ મળી જાય છે -247, અને ઘર્ષણ બળ શોધીએ છીએ અને એનાથી થતું કાર્ય શોધીએ છીએ, તો કાર્યનો એકમ શું આવે? જૂલ આવે. લખીશું અહીંયા આગળ જૂલ. ચલો, બધાને આઈડિયા આવી ગયો, એટલે આવી રીતે થિંકિંગ કરો, તમને ઇઝીલી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. નંબર થ્રી પર જઈએ કે આપણને હવે બીજું શું ફાઇન કરવાનું કહ્યું છે. તો બીજું આપણને ફાઇન કરવાનું કહ્યું છે કે 10 સેકન્ડમાં પરિણામી વડે પદાર્થ પર થયેલું કાર્ય. મતલબ કે હવે આપણે જ્યારે પદાર્થને ગતિ કરાવીશું અને ગતિ કરાવ્યા બાદ પદાર્થ પર પરિણામી જે બળ લાગશે, એ પરિણામી બળ 10 સેકન્ડ બાદ જે એના પર થયેલું કાર્ય કેટલું છે એ શોધવાનું છે. તો યસ, આપણે જાણીએ છીએ કે પરિણામી કાર્ય લખેલું તો W3 W1 W2, એટલે કે આપવામાં આવતું કાર્ય વત્તા ઘર્ષણ થતું કાર્ય. બંને સરવાળો કરી દો, કારણ કે પરિણામી કીધું છે એટલે આપણે સરવાળો કરવો પડે. તો 882 આગળ મળ્યું અને આ મળ્યું -247, તો આપણને થતું પરિણામી કાર્ય કેટલું મળ્યું? 635 જૂલ જોવા મળે છે. કેટલું મળે છે? 635 જૂલ કાર્ય છે, એટલે આપણે એકમ જૂલ લખીએ છીએ, જેને આપણે યાદ રાખીશું. ચલો, નેક્સ્ટ ચોથું આપણને હવે નંબર ફોર પર આપણે શું કહ્યું છે કે 10 સેકન્ડ પદાર્થની ગતિ ઉર્જામાં સતત ફેરફાર. મિત્રો, એકદમ ઇઝી, આપણે જાણીએ છીએ ગતિ ઉર્જામાં સતત ફેરફાર શોધવો છે. તો ગતિ ઉર્જા સતત શું આવે? તો ગતિ ઉર્જા કે બરાબર શું આવશે? 1/2 mv² મુજબ, બરાબર. પરંતુ આપણે પાસે અહીંયા 1/2 મૂકીશું, એમ તો છે પણ વી છે નહીં, એટલે આપણે સમીકરણનો ઉપયોગ કરી શકીએ નહીં. પરંતુ હા, કાર્ય ઉર્જા પ્રમાણે આપણે જાણીએ છીએ કે શું થયેલું કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જા થતો ફેરફાર. તો ગતિ ઉર્જા થતો ફેરફાર શું થયેલું કુલ કાર્ય, એના પછી શું કહીએ? ડેલ્ટા ડબલ્યુ કહીએ છીએ. કેટલું મળશે? 635 જૂલ મળે છે. તો આપણે ઇઝીલી અહીંયા શોધી શકીએ છીએ. મતલબ કે પરિણામી બળ વડે થયેલું પદાર્થ પર થતું કાર્ય એ જ એની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જોવા મળે છે. છે ને ઇઝી? હા, પણ આપણને આના માટે આપણને એની લાગતી વળગતી થિયરીઓ યાદ હોવી જોઈએ, અથવા એના જે મેઇન મહત્વના જે મુદ્દાઓ છે, મેઇન જે પોઈન્ટ્સ રિગાર્ડેબલ છે, એ આપણને યાદ હોવા જોઈએ. તો આપણે ઇઝીલી એક્ઝામ્પલ્સ આવા સોલ્વ કરી શકીએ છીએ. ચલો, હવે આવો એક એક્ઝામ્પલ હોમવર્કમાં પણ કરવાનો છે. તો નોટ ડાઉન ધ ઇક્વેશન ન્યૂ વેલ્યુ, સોરી. ચલો, જ્યાં 2 kg છે ત્યાં કરીશું 4 kg, જ્યાં 7 ન્યૂટન છે ત્યાં કરીશું 9 ન્યૂટન, જ્યાં 0.1 છે ત્યાં કરીશું 0.3, ઓકે, જ્યાં 10 સેકન્ડ છે બધામાં 10 સેકન્ડ આપી છે ત્યાં કરી દઈશું 20 સેકન્ડ, 20 સેકન્ડ કરીશું. ચલો, ડન છે. ચલો, આગળ બીજું એક્ઝામ્પલ અમે જોવાનું છે. હવે જ્યાં 2 છે ત્યાં લખીશું 3 kg, જ્યાં 7 છે ત્યાં કરીશું 8 ન્યૂટન, જ્યાં 0.1 છે ત્યાં કરીશું 0.2, ઓકે, અને જ્યાં 10 સેકન્ડ આપી છે ત્યાં કરીશું 12 સેકન્ડ, 1 2, બર, ઓકે. ચલો, આગળ ના જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. હવે અહીંયા આપણને પ્રશ્નમાં કીધું છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા, સ આ ગ ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય આપણને આપ્યું છે. સ્થિતિ ઉર્જા એટલે વી ઓફ એક્સ આપણને આપેલું છે. હવે અહીંયા સ્થિતિ ઉર્જા વિધેય મુજબ જ્યાં કે જે છે એની અંદર એ દોલકનો બળ અચળાંક છે. કે શું છે? દોલકનો બળ અચળાંક છે. અને આપણે કેનું મૂલ્ય આપણને કહ્યું છે 0.5 ન્યૂટન પર મીટર. કેટલું કહ્યું છે? 0.5 ન્યૂટન પર મીટર. તો આટલા કે માટે વી ઓફ એક્સ વર્સિસ એક્સનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. હવે દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ જ્યારે એક્સ બરાબર +2 ±2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. હવે મિત્રો, આપણને અહીંયા શું કહું છે પ્રશ્નમાં, બરાબર સમજી લઈશું આપણે પહેલાં તો, કે આપણને અહીંયા પ્રશ્નમાં કીધું છે કે રેખીય સરળ આવર્ત ગતિ, એટલે કે કોઈ પદાર્થ છે એ રેખી એટલે સુરેખ સરળ આવર્ત ગતિ કરે છે એવું આપણને કહ્યું છે. અને એવા કોઈ કણ માટે આપણને અહીંયા સ્થિતિ ઉર્જા વિધેય વી ઓફ એક્સ આપેલું છે, અને એમાં જે આપણને કે ને દોલક અચળાંક તરીકે ઓળખાવેલો છે.
કે ને શું કહ્યું છે, દોલક અચળાંક કયો છે, રાઈટ? એટલે કે વી ઓફ એક્સની વેલ્યુ આપણે આપી છે 1/2 કે ઓફ એક્સ સ્ક્વેર. હવે એની અંદર આપણે વાત કરીએ તો જ્યાં કે શું છે, દોલકનું અચળાંક છે. હવે કેનું મૂલ્ય આપણને આપ્યું છે 0.5 ન્યૂટન પર મીટર, એ લખીશું. હવે આપણને કહ્યું છે કે અહીંયા સ્થિતિ ઉર્જા વર્સિસ પદાર્થનું જે સ્થાન છે એના પર આપણને આલેખ બતાવ્યો છે આકૃતિની અંદર. હવે આના પરથી આપણે એવું દર્શાવીશું કે એક જૂલ જેટલી ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ, જે કણ છે એમાં રહેલી ઉર્જા કેટલી છે, એક જૂલ ઉર્જા છે. હવે એ ધરાવતો કણ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 2 મીટર, એટલે કે એકવાર એનું સ્થાન પ્લસ 2 થાય, ધારો કે અહીંયા પ્લસ માઇનસ 2 કહી દઈએ, અહીંયા પ્લસ 2 કહી દઈએ, તો પ્લસ 2 થાય અને માઇનસ 2 થાય ત્યાં પહોંચે એટલે પાછો ફરવો જોઈએ, એવું કહે છે. તો આપણે જાણીએ છીએ કે સરળ આવર્ત ગતિની વાત કરીએ તો એની અંદર રહેલી દોલકની કુલ ઉર્જા એટલે કે આંતરિક ઉર્જા ઈ બરાબર શું આવે, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે અહીંયા આપણને મળતી આંતરિક ઉર્જાની વાત કરીએ તો ઈની વેલ્યુ આપણે કેટલી આપી છે, 1 મળશે. કેટલી મળશે? 1, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા એટલે શું, 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા એટલે શું, 1/2 kx² હવે આપણે શું કહ્યું છે કે ધારો કે જે ક્ષણે દોલક પાછો ફરે, જે ક્ષણે દોલક પાછો ફરશે મતલબ ત્યારે તે ક્ષણે શું થવાનો, સ્થિર થવાનો, તો ત્યારે તેની ઝડપ કેટલી થવાની, શૂન્ય થવાની, રાઈટ? મતલબ કે ત્યારે એની ઝડપ કેટલી છે, v બરાબર શૂન્ય છે. તો v ની જગ્યાએ આપણે શૂન્ય મૂકી દઈશું. તો 1 = 0 પ્લસ 1/2.5 × x² હવે આપણે આવું લાવવાનું છે કે હા, જ્યારે પાછો ફર્યો છે ત્યારે એની એનું સ્થાન કેટલું છે, x બરાબર પ્લસ માઇનસ 2 મળે છે, એવું આપણે લાવવાનું છે. તો શું કહીશું, ચલો 1 = આપણે આટલું મળ્યું. હવે ઝીરો તો ગતર રહ્યા, તો બાકી શું રહ્યું, 1 = 1/2.5 × x² એમાંથી એક્સ સ્ક્વેરને આપણે સૂત્ર કરતા બનાવીએ તો શું મળશે, x² = 4. એમાંથી સ્ક્વેર કાઢવો હોય તો શું કરવું પડે, આ બાજુ સ્ક્વેર કરવો પડે, તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 2 થાય. તો બતાવ્યું કે જ્યારે દોલક પાછો ફરે છે ત્યારે એનું સ્થાંગેલું છે એક્સ બરાબર, એટલે જ્યારે દોલક અહીંથી ધારો કે અહીંથી આમ ગયો અને પાછો ફર્યો, એનું સ્થાંગેલું છે આપણને પ્લસ 2 અને માઇનસ 2 જોવા મળે છે, જે અહીંયા આપેલા આ સમીકરણ પરથી સાબિતી આપણે આપી શકીએ છીએ, બરાબર છે? એટલે આપણને આવો પર પ્રશ્ન પૂછાય કે સાબિત કરીને બતાવો કે હા કે એક્સ બરાબર પ્લસ માઇનસ 2, તો એક એક્ઝામ્પલ છે પણ આવું આપણને સાબિતી આપવાનું પૂછાઈ શકે. તો આપણને આ સમીકરણ યાદ હોય કે હા ભાઈ, આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, કારણ કે પદાર્થ પહેલાં તો સ્થિર હશે, પછી ગતિમાં આવશે, ગતિમાં આવશે પછી કોઈ સ્થાને મહત્તમ પછી પહોંચે, પછી સ્થિર થશે, પાછો ગતિમાં આવશે, એટલે આપણને જાણીએ છીએ કુલ આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા પરથી આપણે એને સોલ્યુશન આપી શક્યા, જે આપણને કેટલું મળ્યું, એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 2 મીટર જોવા મળે છે. આગળ એક થિયરી એક્ઝામ્પલ પર જઈએ કે આપણને પ્રશ્નમાં કીધું છે સાચા વિકલ્પ નીચે લીટી કરો, કે આમાંથી સાચો વિકલ્પ કયો છે એ આપણે બતાવવાનો છે, અને સાથે સાથે આપણે કારણ પણ કહીતા દઈશું. એવા આપણને કહ્યું છે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર, હવે તમને મિત્રો સંરક્ષી બળની વાત થાય છે, તમને સંરક્ષી બળ અને અસંરક્ષી બળ શું છે તમને ખબર હોવી જોઈએ, કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે, એટલે કે સંરક્ષી બળ લાગે છે પદાર્થ પર અને કાર્ય ધન થાય છે, ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે કે ઘટે છે કે અચળ રહે છે, આપણે યાદ રાખવાનું છે. મિત્રો હવે ધ્યાન આપો કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ હોય એના પર ધન કાર્ય થાય, મતલબ ઓબ્વિયસલી કે પદાર્થ પર જ્યારે ધન કાર્ય થશે તો પદાર્થ કેવું ધન કાર્ય, તો પદાર્થ શું કરતો, ગતિ કરતો હોવાનો, મતલબ એની સ્થિતિ ઉર્જા કેવી થાય, પ્રારંભમાં સ્થિર હોય, પણ જેવો પદાર્થ આપણે બળ આપીશું એટલે ગતિમાં આવશે, મતલબ ગતિ ઉર્જા વધશે એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે, એટલે શું કહીશું કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, કારણ કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર કાર્ય થાય છે ત્યારે પદાર્થ બળની દિશામાં ખસે છે, તેથી પદાર્થ પર લાગતું બળ એ તેના કેન્દ્ર તરફ લાગતું દેખાય છે, જે તેનું સ્થળાંતર ઘટાડે છે, તેથી તેની સ્થિતિ ઉર્જા પણ ઘટે છે ઓબ્વિયસલી, અને સંરક્ષી બળ જે છે એ પદાર્થના માર્ગ પર આધાર રાખતું નથી, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને ઇનશોર્ટ આપણે આને ઇઝીલી એવું પણ કહી શકીએ કે પદાર્થ પર કાર્ય થતું હોવાને કારણે પદાર્થનું ગતિ ઉર્જા વધે અને સ્થિતિ ઉર્જા ઘટે, માટે સ્થિતિ ઉર્જામાં શું થાય છે, ઘટાડો જોવા મળે છે. ઓકે, નંબર 2, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. મિત્રો ધ્યાન આપો, પ્રશ્ન બહુ ઇઝી છે. શું કીધું છે કે પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય, મતલબ સપાટી પર પદાર્થ મૂક્યો હોય, હવે એના પર ઘર્ષણ લાગી રહ્યું હોય, આપણે એના શું કરીએ, એના વિરુદ્ધ દિશામાં બળ લગાવીને પદાર્થને ગતિ કરાવીશું, તો એ તેના થતું કાર્ય જે પદાર્થ પર થતું હશે એ કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા કાં તો સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. શું કહીશું કે હા, કે પદાર્થ વડે થયેલું ઘર્ષણ થયેલું કાર્ય તેની ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે, કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે છે, માટે કારણ કે શું ઘર્ષણ બળ ક્યાં લાગે છે, એને આપણે જે દિશામાં કાર્ય કરાવીશું એની વિરુદ્ધ દિશામાં લાગે છે, માટે ગતિ ઉર્જાનો ઘટાડો થાય છે. સ્થિતિ ઉર્જામાં હોય તો પદાર્થ સ્થિરનો સ્થિર જ, એ સ્થિરમાંથી ગતિમાં આવતા જ નહીં, તો સ્થિતિ ઉર્જામાં આવતા જ નહીં, તો ઘટાડાની કે વધારાની માહિતી તો આમાં કંઈ પ્રશ્ન ઊભો થતો નથી, એ ડાયરેક્ટ શું આવશે, ગતિ ઉર્જાનો ઘટાડો થાય છે, કારણ કે ઘર્ષણ બળ લાગે છે, એટલે જો બળ આપી દઈશું એક અને પછી છોડી દઈશું તો ગતિમાં આવ્યા બાદ એ ધીરે ધીરે શું થશે, ગતિ ઉર્જામાં એનો
ઘટાડો થશે. હા, આપણને એવું કીધું કે સીધી ઊર્જામાં વધારો થાય છે, તો આપણે એને અહીંયા એ ઓપ્શન આપણે કહી શકીએ કે આ ભાઈ સીધી ઊર્જામાં વધારો થાય છે, રાઈટ? પણ એ ઓપ્શન આપણે પસંદ છે નહીં, તો કયો ઓપ્શન બંધ બેસતો આવે છે? એના માટે ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે એ ઓપ્શન અહીંયા બંધ બેસતો આવે છે. નંબર થ્રી પર જઈશું કે વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ અથવા તંત્ર પરના આંતરિક બળના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. આના વિશે આપણે નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું. ત્યાં સુધી આપણે આગલું સેશન અહીંયા પૂરું કરીએ છીએ, તો નેક્સ્ટ સેશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.